सब्सक्राइब करो आ चैनल ने। દીપલી જોડે લગ્ન કર્યા વગર ઘરની બહાર પગ નહીં મૂકું હું મારા મા બાપ આગળ લગ્નનો લાનો તો ભૂલી શકતો અને આજુ આજકાલના મા ઉઠાવીને ઘરમાં આવી ગયા મારી વાત તો સાંભળો બહાર અરે બહાર જઈને વાત કરશો તો મજા નહીં આવે પપ્પા પપ્પા કઈ તો પટાવી દઈશ અબે આઈ ગયા માં ત્રીજો આઈ જશે શું બોલે છે આ તમે થોડા શાંત પડો હવે શાંત પડો તું બહાર નીકળ છે કે નહીં ડાસો બહાર નીકળ એક મિનિટ બહાર ભાવના સમ આ જો મારું નામ બોલે છે પોલીસ ને ફોન કરીશ ઓ પોલીસ મારા એકલાની આ નથી તમારી છોકરીની પણ હા છે કોલેજમાં તને ભણવા મોકલી હતી લફડા કરીને આવી આજો તારા પપ્પાની હાલત મને કઈ કહ્યું મારે કેવું જો ભાઈ જે થયું એ ભૂલી જા નહીં એટલે આમ કંઈ છે નહીં પણ નહીં એટલે કંઈ થયું જ નથી એટલે ભૂલી જા ને ભાઈ એ શક્ય ના બને યાદ શક્તિ બીજું એટલે મના છે જબરજસ્ત ભૂકા તોડ મેમરી હોય આપણી આ દિન સુધી આપણને એ પણ યાદ કે પહેલા ધોરણમાં આપણી બાજુમાં કોણ બસ દીધી આપણું ખાતું શેરલોક જેવું છે 21 મે 2017 ના રોજ કાળા ઉનાળામાં દોઢના ટકોરે તળકા દબાઈ જવા તળકામાં હું ઉભેલો ને આપણો ફોન આવ્યો હા બોલો પા આજે 8:30 વાગે ઘરે આવશે કોણ આ તો કરેલી મેં કિન્નરી કોઈ રસ નથી આપણે કિન્નરી ભીંડ માં ના પાડ દો એ તારા બહુ નાટકો છે છોકરીઓમાં લેસે ને નાટક મારા કરતા દાઢી મું સુધારતો એને કહે છે એને જો લગન કરું ને તો મારા ભાઈ તો મારી લઈ નાખે કે મને યાદ તો બાયડા જો લગન કર્યા અલે એના માં અને પેલા આરોલ માં દાઢી મું છે કોઈ ફરક નથી એક કામ કરો ને તમે આરોલ ના તેમાં ગુણાખો એટલીસ્ટ પેલો હોલીવુડ નો તો કહેવાય ને આ તપી જેવા તડકામાં ઉભો તમે આવા ભાઈડાઓને માં કાઢીને ફોનો કરો યાર હા તમે વેશભૂષા પરી બન્યા છો તો કિક મારવાની જગ્યા આપશો તમે આપશો પ્રીજી વુમન કિક ચૂડિયા જ કામો આઈ વિલ ઇટ એક વાત કહું પેટ્રોલ ના હોય ને તો ઊંધાથી જોઉં તોય ચાવ ના થાય હો પાછળ બેસી જાઉં મૂકી જાઉં છું હું માં સ્કૂટી અહીં મૂકીને જાઉં ને તો મારા પપ્પા મને બોલે એવું આપણી પાસે દુનિયા ભરના રસ્તા છે ઓલ ધ બેસ્ટ જો બક્કી થેન્ક યુ મારી હારી કિલર છે એક મિનિટ આ જરા ઊંચું કરીને ચાલો પોતું થાય છે ઉનાળાની મંદ મંદ લૂ વાતી હોય ને તમને એસી જેવી લાગતી હોય અને જરા સ્માઈલ સાથે તમને થેન્ક યુ કહીને જાય તો પછી બોલો શું થાય શું થાય
મને ફોલો કરો છો? બે ગઈકાલ સુધી પેટ્રોલ પૂરોના વાંધા હતા, આજે જો હારી કલર કરે યાર. નાટક ના કરશો કે અહીંયા કોઈ બીજાને જોવાયા છો? મને બધી જ ખબર પડે છે. શું ખબર પડે છે? કે તમે મને જ જોવાયા છો. સ્કૂટી ને કિક મારી, બાઇક પર લિફ્ટ આપી, કોલેજ મૂકી ગયા. મેં થેન્ક્સ કીધું, બસ અહીંયા વાર્તા પૂરી. આગળ લાંબુ વિચારવાનું જરૂર નથી. બાય. એક મિનિટ, એક વાત કેવી છે? શું વાત કેવી છે? આપણે હવે બ્રેક મારો, નામ પૂછો, એડ્રેસ પૂછો, પછી ફિલ્ડિંગ ભરશો ને પછી ગર્લફ્રેન્ડ વાયા ફ્રેન્ડ થી સીધી સગાઈ ને પછી લગન. આ જ પ્લાન છે ને? વાહ વાહ, કેવું બોલે. મને જેવી તેવી ના સમજતા, ઉચ્ચ કોટી ના સંસ્કાર આપ્યા છે મારા પપ્પાએ મને. સો જે થયું એ બધું ભૂલી જાઓ ને, આગળ વધો. મેં તો એ ભીખ માંગવા આવેલો કહી દીધું, આગળ વધો. તો આપણે ખોટું ના લગાયું, આપણે વાત ને એપ્રિશિએટ કરી, કારણ કે વાત ચાલી આપણને ટચ કરી ગઈ. જોર સંસ્કાર, જોર વિચાર, જોર માન તમારા માટે. આ જોર લગાવવાની સાથે એટલા બધા વિચારો ભેગા થયા, ત્યાં તો બોસ પાણી પાણી થઈ ગયા. ક્યાં વાત છે? કેવું પડો જબરું માન તમારા માટે. હા, આ તો બધું એમ જ કર્યું છે ને ઉછેરવા માટે. મેં તો આખી જિંદગી લચ્છા જ ઘસ્યા છે. મેં તમે શું કામ લાલ થાવ છો? બીજો સીન તમારો જ છે. તો ટિફિન નથી લઈ? મારા માંથી ગાજો ટિફિન નથી લઈ તે. મમ્મીએ બનાવ્યા છે. કારણે તો હું પાણી પાણી થઈ ગયું યાર. એક તો છોકરી આટલી સુંદર, પપ્પાના આવા સંસ્કાર, પપ્પાના આવા સંસ્કાર અને મમ્મી ના તો જાદુ બસ થઈ ગયું. શું થઈ ગયું? એજ આઈ લવ યુ. માણસ પ્રપોઝ કરવા આવે તો આમ લુખાની જેમ આવે, સીધે સીધો હેડી આવે ને કે આઈ લવ યુ. અરે રિંગ લઈને આવે, ઘૂંટણ પર બેસે, કઈ નહીં તો રોઝ લઈને આવે કે નહીં? ઉપરથી મેં જવાનું કીધું તો જતો રહે છે. કઈ 70 છોકરાને પ્રપોઝ કરી નહીં આવ્યો મને ખબર હોય કેમનું ક્યારે પ્રપોઝ કરવાનું. સાત પેઢી પહેલો પ્રપોઝ કરવાનો છું વારી. તું જાને આયો મોટો લવ કરવા વાળો, જાન જતો હોય તો. અરે ઉભો શું છે જાને? બે આ તો જતો રહીશ તો બાજી એવી બગડશે. કેમ જતો રહ્યો હું? મારે યાર જલ્દી પડતી, મારે શું કરવાનું યાર? તું કઈ જ ના કર, અહીં જ ઉભો રહે. ઠોય એન્જેમ ચાલી જમ. ચો એન્જેમ ઓકે ઠોયો. તું જાને ચાપલા. એય